તમને મળ્યો અવાજ. નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 9 ઓક્ટોબર બુધવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. કચ્છના સિરક્રીક પાસે એક બિનવારસુ બોટ મળી હતી. ડ્રગ્સ રેકેટમાં ઉપયોગમાં લેવાયેલી આ બોટ પાકિસ્તાની હોવાનું બહાર આવ્યું છે. બોટમાંથી ડ્રગ્સ માફિયાઓ ફરાર થઈ ગયા છે. આ પહેલા તેમણે ડ્રગ્સના 136 પેકેટ દરિયામાં નાખી દીધા હતા. બીએસએફે સર્ચ ઓપરેશનમાં દરિયામાંથી ડ્રગ્સના 17 પેકેટ શોધી કાઢ્યા છે. પાકિસ્તાની બોટમાંથી ચા બનાવવાનો સામાન અને 6 ID કાર્ડ મળ્યા છે. ડ્રગ્સનો મામલો હોવાથી DRIએ પણ આ કેસમાં ઝંપલાવ્યું છે. જામનગરમાં ડેન્ગ્યુના પ્રકોપે તાંડવ કર્યું છે. જીજી હોસ્પિટલમાં ગઈકાલે ડેન્ગ્યુના 32 નવા કેસ નોંધાયા છે. દરમિયાન આજે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ ડેન્ગ્યુના એક દર્દીનું મૃત્યુ થયું છે. જામનગરના 23 વર્ષીય બાબુભાઈ મેરુભાઈ આંબલિયાએ ડેન્ગ્યુના કારણે જીવ ગુમાવ્યો છે. આજે જીજી હોસ્પિટલમાં ડેન્ગ્યુના શંકાસ્પદ 145 દર્દીઓના રિપોર્ટ થયા હતા, જે પૈકી 60 દર્દીઓ ડેન્ગ્યુ હોવાનું નિદાન થયું છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે અગત્યની ઘોષણા કરી છે. કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓને દિવાળી ગિફ્ટ આપી છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 12% વધારી 17% કરવામાં આવ્યું છે. 50 લાખ કર્મચારીઓ અને 62 લાખ પેન્શનરોને આ વધારાનો લાભ મળશે. આ નિર્ણયથી સરકાર પર 16,000 કરોડનો બોજ પડશે. ઉલ્લેખનીય છે કે મોંઘવારી ભથ્થાનો આ વધારો અત્યાર સુધીનો સૌથી મોટો વધારો છે. ખંભાળિયાના સલાયામાં સોશિયલ મીડિયાના દુરુપયોગનો કિસ્સો સામે આવ્યો છે. સલાયાનો અઝીમ ઇસ્માઇલ બુખારી સ્થાનિક યુવતીના સંપર્કમાં આવ્યો હતો. અઝીમે યુવતી સાથે મિત્રતા વધારી પ્રેમઝાળમાં ફસાવી હતી. અઝીમે સોશિયલ મીડિયા પર યુવતીના ફોટાઓ મેળવ્યા હતા, જેના આધારે તેણે યુવતીને બ્લેકમેલ કરી હતી. અઝીમે છરીની અણીએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર પછી મિત્ર મહેબૂબ ફારૂક ગજણ સાથે યુવતીનું અપહરણ કર્યું હતું. બંધક યુવતી સાથે આરોપીઓએ જુદી જુદી જગ્યાએ દુષ્કર્મ કર્યું હતું. પાછળથી ગુનાને છુપાવવા અઝીમે યુવતી સાથે નિકાહ કરી લીધા હતા. આખરે યુવતીએ કંટાળીને પોલીસનું શરણ લીધું હતું. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનાઓ નોંધી તેમની શોધ આરંભી છે. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હલાર.